ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે ફ્રેન્ડ આજે કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્નો પૂછવામાં આવે છે તો મિત્રો ટોપિક પર આવીએ ચાલુ કરીએ ત્રીસ ઓક્ટોબર બે હજાર એકવીસ ક્વેશ્ચન નંબર વન છે તાજેતરમાં ગુજરાતમાં કઈ જગ્યાએ પોલીસ વન મહોત્સવ કરવામાં આવ્યું છે તાજેતરમાં ગુજરાતમાં પોલીસ વન મહોત્સવ પ્રારંભ તથા પોલીસ આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે પાટણમાં ગ્રહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસના રાજ્ય કક્ષાના વન મહોત્સવનો પ્રારંભ કરાવવા માટે પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું કોણ છે આપણા ગુજરાતના ગ્રહ રાજ્યમંત્રી તો એ છે હર્ષ સંઘવી નેક્સ્ટ છે હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ પદે કોની પુનઃ પસંદગી કરવામાં આવી છે

ગુજરાત ગૌણ સેવા બોર્ડના અધ્યક્ષ છે હસમુખ પટેલ કોણ છે તો હસમુખ પટેલ જે પોલીસ ભરતી બોર્ડ છે એના ચેરપર્સન છે દિનેશ દાસા જીપીએસસીના ચેરપર્સન છે ત્રણે ત્રણ યાદ રાખો એના પછી હાલમાં આંતરરાષ્ટ્રીય એનિમેશન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો ફ્રેન્ડ એનિમેશન ના જે કલાકાર છે એમને સન્માન આપવા માટે દર વર્ષે 28 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અમેરિકા અમેરિકા અમેરિકાએ પોતાનો પહેલો જેન્ડર એક્સ પાસપોર્ટ જારી કર્યો છે હાલમાં કોને અમેરિકા યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા હવે જેન્ડર એક્સ એટલે કે શું તો ફ્રેન્ડ એક પુરુષ હોય છે એક સ્ત્રી હોય છે બરાબર એક પુરલિંગ હોય છે એક સ્ત્રીલિંગ હોય છે એના સિવાય જે હોય છે એને માટે આ જેન્ડર એક્સ પાસપોર્ટ જારી કરવામાં આવ્યો લેકિન જો પુરુષ પણ નહીં હોય સંપૂર્ણ મહિલા પણ નહીં હોય એવા લોકો માટે આ જેન્ડર એક્સ પાસપોર્ટ જારી કર્યો અમેરિકાએ હવે અમેરિકાની વાત થઈ અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન જો બાઇડનની બે બુક છે ફ્રેન્ડ યાદ રાખવાની એક છે પ્રોમિસ મી ડેડ બીજી છે પ્રોમિસ ટુ કીપ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે તો એ છે કમલા હેરિસ અને મિત્રો કમલા હેરિસની ત્રણ બુક છે એ પણ તમારે યાદ રાખવાની પહેલી છે સુપર હિરોઝ આર એવરીવેર સેકન્ડ છે ધ ટ્રુથ્સ વી હોલ્ડ અને થર્ડ છે સ્માર્ટ ઓન ક્રાઇમ હવે અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અમેરિકાની કરન્સી છે યુએસ ડોલર અમેરિકાની શોધ કરી હતી કોલમ્બસે ફ્રેન્ડ્સ એક્ઝામ ટુડેનું સાત મહિનાનું કરંટ અફેર રેડી છે માત્ર એકસો ત્રીસ રૂપિયામાં તમે પીડીએફ લઈ શકો એના માટે એકસો ત્રીસ રૂપિયા ગૂગલ પે ફોન પેટીએમ કંઈ પણ કરો અને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપો બે જ મિનિટમાં તમને પીડીએફ મળી જશે ઇમ્પોર્ટન્ટ પીડીએફ છે સાત મહિનાનું કરંટ અફેર સાથે કોવિડ જી કે ઓલિમ્પિક જીતે પેરા ઓલિમ્પિક અને આઈપીએલ બે હજાર એકવીસ એટલે અગિયાર પીડીએફ મળશે લગભગ ચાર હજારથી વધારે પ્રશ્નો થાય છે એમાં ખાલી કરંટના એના પછી હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ એજ્યુકેશન એટ યોર ડોર સ્ટેપ યોજના શરૂ કરી છે તો એ છે તમિલનાડુ હાલમાં તમિલનાડુના સીએમએ એજ્યુકેશન એટ યોર ડોર સ્ટોપ યોજના શરૂ કરી છે તમિલનાડુની વાત થઈ પણ તમિલનાડુના સીએમ છે એમ કે સ્ટાલિન ગવર્નર નવા બન્યા છે આર એન રવિ બરાબર પહેલાં જે તમિલનાડુના ગવર્નર હતા બનવરીલાલ પુરોહિત એ હાલમાં પંજાબના ગવર્નર છે તો તમિલનાડુના નવા ગવર્નર છે આર એન રવિ તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ અને ચેન્નઈમાં કયું બીચ આવેલું છે મરીના બીચ ચેન્નઈમાં આવેલું છે ફ્રેન્ડ પૂરા ભારતમાં અંગદાનમાં તમિલનાડુ નંબર વન છે માછલી ઉત્પાદનમાં તમિલનાડુ વન છે અને તમિલનાડુમાં એક તહેવાર મનાવવામાં આવે એનું નામ છે આદિપુરમ તહેવાર ઘણી વખત એક્ઝામમાં પૂછવામાં આવે છે કયા મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરનું જાગૃતતા કાર્યક્રમ સંભવ શરૂ છે છે તો એ મંત્રાલય હાલમાં મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરનું જાગૃતતા કાર્યક્રમ સંભવ શરૂ કર્યું છે કયું મંત્રાલય એમએસએમઇ મંત્રાલય હવે એમએસએમઇ મંત્રી કોણ છે તો મિત્રો એ છે નારાયણ રાણે એમએસએમઈ મંત્રી છે નારાયણ રાણે એમએસએમઇના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે છે અને કેન્દ્રીય રાજ્ય મંત્રી છે ભાનુ સિંહ વર્મા હવે એમએસએમઇ એટલે શું તો એમએસએમઇનું પૂરું નામ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે જે નાનલી ઇન્ડસ્ટ્રી હોય છે એના માટે આ એમએસએમઇ મંત્રાલય બનાવવામાં આવ્યું અલગથી નેક્સ્ટ છે હાલમાં કયા રાજ્યના ઉચ્ચ શિક્ષા વિભાગે ઇન્ફોસિસ સાથે કરાર કર્યો છે તો મિત્રો ઉચ્ચ શિક્ષા વિભાગે કરાર કર્યો તો સામના માટે કર્યું હોય શિક્ષણ માટે જ કરી હોય નોર્મલ વાત છે તો રાઈટ આન્સર છે એમાં કર્ણાટક કર્ણાટકના ઉચ્ચ શિક્ષા વિભાગે ઇન્ફોસિસ સાથે કરાર કર્યો છે હાલમાં બરાબર તો કર્ણાટકની વાત થઈ ફ્રેન્ડ કર્ણાટકના સીએમ છે બી એસ બોમ્બ બસો રાજ બોમ્બઈ કર્ણાટકના ગવર્નર છે થાવરચંદ ગેહલોત કર્ણાટકનું કેપિટલ છે બેંગ્લુરુ બેંગ્લુરના આઈટી સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કર્ણાટકમાં ભારતનો સૌથી મોટો પ્લેટફોર્મ બની રહ્યો છે

ભારતે અગ્નિફાઈવ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ઓડિશા ખાતે ઓડિશાના એ ઉલ પકીર જેમાલુદ્દીન અબ્દુલ કલામ દ્વીપ એપીજે જે છે મિત્રો એપીજે અબ્દુલ કલામ આપણા દેશના ભૂતપૂર્વ સાયન્ટિસ્ટ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જે છે એમનું પૂરું નામ છે એઉલ પકીર જેમાલુદ્દીન અબ્દુલ કલામ બરાબર કલામ સાહેબના નામ પર ઓડિશામાં એક દ્વીપનું નામ રાખવામાં આવ્યું આ જ કારણ છે કે આ દ્વીપ પર આ અગ્નિ ફાઈવ બેલિસ્ટિક મિસાઇલનું સફળપૂર્વક સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું કયું દ્વીપ હતું મિત્રો એ જે વુલર દીપ જે હતું ઓડિશામાં એક વુલર દ્વીપ હતું વુલર દીપનું નામ એપીજે અબ્દુલ કલામ દીપના નામ પર રાખવામાં આવ્યું છે હવે ઓડિશાની વાત થઈ ઓડિશાના સીએમ છે નવીન પટનાયક ઓડિશાના ગવર્નર છે ગણેશીલાલ ઓડિશાનું કેપિટલ છે ભુવનેશ્વર ઓડિશામાં સ્વચ્છ બિંદુ સાગર પહેલની શરૂઆત કરી છે બરાબર ઓડિશામાં ગરીમા યોજનાની શરૂઆત થઈ છે ઓડિશામાં સુનાવેડા કોટાગ નલવન વાયલીપલ્લી દેવરીગઢ અને વાઇલ્ડ વાઇલ્ડલાઇફ સેન્ચુરી આવેલી છે ઓડિશામાં ખારા પાણીની સૌથી મોટી લેક આવેલી છે છીલકા લેક ઓડિશામાં રાઉરકેલામાં ભારતનો સૌથી મોટો હોકી સ્ટેડિયમ બનીને તૈયાર થઈ રહ્યો છે ફ્રેન્ડ ઓડિશા સરકારે હાલમાં જ ભારતની પુરુષ અને હોકી બંને જે ટીમ છે સોરી પુરુષ અને મહિલા બનાવની જે હોકી ટીમ છે એમને સ્પોન્સર કરી છે દસ વર્ષ માટે એના પછી હાલમાં કયા દેશે સૈન્ય સંચાર ઉપગ્રહ સિરાગ યુઝ ફોર એ લોન્ચ કર્યો છે તો મિત્રો એ છે કયા દેશે સૈન્ય સંચાર ઉપગ્રહ સિરાગ યુઝ ફોર એ લોન્ચ કર્યો છે તો રાઈટ આન્સર છે આમાં કડા સોરી ફ્રાન્સ કયો ફ્રાન્સ હાલમાં ફ્રાન્સે સૈન્ય સંચાર ઉપગ્રહ આ તમારું ઉપગ્રહનું નામ ખાસ યાદ રાખવાનું સિરાગ યુઝ લોન્ચ કર્યો ફ્રેન્ડ કેપિટલ છે ફ્રાન્સમાં એફિલ ટાવર આવેલું છે ફ્રાન્સનું કરન્સી છે યુરો અને હાલમાં પીએમ છે ઇમિનઅલ મેક સોરી પ્રેસિડેન્ટ છે ઇમિનઅલ મેક્રોન એના પછી હાલમાં કોણે ગ્રીન ડે અહેડ માર્કેટનો શુભારંભ કર્યો છે તો એ કર્યો છે આર કે સિંહ હાલમાં આર કે સિંગે ગ્રીન ડે અહેડ માર્કેટ નું શુભારંભ કર્યું છે કોણ મિત્રો એ વીજળી અને નવીનીકરણ ઉર્જા મંત્રી છે આર કે સિંગ એમણે જ આ ગ્રીન ડે અહેડ માર્કેટ નું શુભારંભ કર્યું તો આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે નેક્સ્ટ છે હાલમાં ફ્લોરિઝ ન્યુ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે ફ્લોરિઝ ન્યુ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યો છે તો મિત્રો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્લોરીઝ ન્યૂ બેંક જે છે એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે હાલમાં મનોજ વાજપેયી કોણ બન્યા છે મનોજ બન્યા છે ફ્લોરીઝ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર તો થોડીક વાત કરીએ આપણે બ્રાન્ડ એમ્બેસેડરની થોડીક વાત કરી લઈએ તો ટાટા એઆઈએ લાઈફ ઇન્સ્યોરન્સના હાલમાં જ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નીરજ ચોપડા એક વંડર સેલ્ફ અને ફોઝિલ નામની કંપની છે આ બંનેના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે કૃતિ સેનન ત્રીજું છે ફિનો પેમેન્ટ બેંક તો ફીનો પેમેન્ટ બેંકના બ્રાન્ડ એમ્બેસેડ બન્યા છે પંકજ ત્રિપાઠી મિત્રો એક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપની છે કોઈનડીસીએક્સ એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અમિતાભ બચ્ચન અને હાલમાં જ એડિડાસના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે દીપિકા ફાદુકોણ નેક્સ્ટ છે હાલમાં કોણ રાષ્ટ્રીય જનજાતીય નૃત્ય મહોત્સવની મેજબાની કરશે તો ફ્રેન્ડ એ છે રાયપુર રાયપુર જે છે એ રાષ્ટ્રીય જનજાતીય નૃત્ય મહોત્સવની મેજબાની કરશે હાલમાં રાયપુર છત્તીસગઢનું કેપિટલ છે તો છત્તીસગઢના સીએમ છે ભૂપેશ બઘેલ છત્તીસગઢના ગવર્નર છે અનસુયા ઉઈકે મિત્રો પાટનગર તો કયું છે રાયપુર છે બીજું નવુંપુર છે જેનો અટલ તરી અટલનગર તરીકે ઓળખવામાં આવે નેક્સ્ટ છે હાલમાં કોને નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવામાં આવ્યા તો એ છે કેવી કામત કેવી કામતને નેશનલ બેંક ફોર ફાઇનાન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટના અધ્યક્ષ સ્વરૂપમાં નિમણૂક કરવામાં આવ્યા છે હાલમાં કે વી કામત તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ નેક્સ્ટ છે હાલમાં કયા દેશની ક્રિકેટર ફેન વિલ્સિયન એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સન્યાસની જાહેરાત કરી છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની ક્રિકેટર છે ફેન વિલ્સન એણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સંન્યાસની જાહેરાત કરી છે હાલમાં હવે ઇંગ્લેન્ડની છે તો ઇંગ્લેન્ડના હાલમાં

કઈ ફિલ્મ છીછો બેસ્ટ એવોર્ડ મળ્યો છે નેશનલ વેંકૈયા નાયડુના હસ્તે રજનીકાંતને બે હજાર ઓગણીસ નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો આ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બરાબર હવે આમાં કંગના રણોત જે છે મિત્રો કંગના રણોત બેસ્ટ એક્ટ્રેસ બની છે મણિકર્ણિકા અને પંગામાં એમણે સારી એક્ટિંગ કરી એના માટે મનોજ વાજપેયી બેસ્ટ એક્ટર બન્યા છે ભોંસલે ફિલ્મ માટે બરાબર એ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ છે હાલમાં કયા દેશની લેખિકા તસી તસી ડારા રેમ્બા પ્રતિષ્ઠિત જર્મન શાંતિ પુરસ્કાર એ છે જિમ્બાબેની જિમ્બાબેની એક લેખિકા છે તસી તસી ડારા રેમ્બા એણે એક પ્રતિષ્ઠિત જર્મન શાંતિ પુરસ્કાર જીત્યો છે હાલમાં ઝિમ્બાબેનું કેપિટલ છે હરારે બરાબર કરન્સી છે જિમ્બાબિયન ડોલર અને પ્રેસિડેન્ટ છે હાલમાં ઇમરસન મંગાકુઆ નેક્સ્ટ છે હાલમાં કયા દેશે સોલિડ ફ્યુલ કેરિયર રોકેટથી એક ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ લોન્ચ કર્યો છે તો દે દેશ તે ચીન ચીને સોલિડ ફ્યુલ કેરિયર એક ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ ઉબરા લોન્ચ કર્યો છે હવે ચીનની વાત કરીએ ચીનના પ્રેસિડેન્ટ છે હાલમાં કોણ શી જિનપિંગ ચીનનું જે કેપિટલ છે એ છે બીજિંગ ચીને હાલમાં જ ઝુરોંગ રોવર નામનો સોરી ઝુરોંગ નામનો એક રોવરનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે એક હાઈ સ્પીડ મેનગ્રોવ ટ્રેન જે છે મિત્રો એનું પણ પરીક્ષણ કર્યું છે ચીન એ કચરામાં નંબર વન છે અને ચીનની વેક્સિનનું નામ છે સાઇનો ફોર્મ વેક્સિન નૅક્સ્ટ હાલમાં ભારતીય સેનાએ તેનો કેટલામાં પાયાદળ પાયદળ દિવસ ઉજવ્યો ભારતીય સેનાએ તેનો કેટલામાં પાયદળ પાયદળ એટલે શું મિત્રો ઇન્ફેન્ટ્રી ઇન્ફેન્ટ્રી ડે પાયદળ એટલે કે ઇન્ફેન્ટ્રી ડે ઉજવ્યો છે સત્તાવીસ ઓક્ટોબરના રોજ ક્યારે સત્તાવીસ ઓક્ટોબરના રોજ પંચોતેરમાં ઉજવ્યો છે ભારતીય સેનાએ સત્તાવીસ ઓક્ટોબરના રોજ પંચોતેરમો પાય દળ દિવસ ઉજવ્યો છે આ દિવસે શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયન શ્રીનગર એરબેઝ પર ઉતરી અને દ્રઢતા અને અસાધારણ હિંમત દર્શાવી પાય દળ એ ભારતીય સેનાની સૌથી મોટી લડાયક શાખા છે જેને યુદ્ધની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ હાલમાં ફૈઝાબાદ રેલવે સ્ટેશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે તો ફ્રેન્ડ પહેલા જે ફેઝાબાદ હતો એનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું હતું બરાબર ફેઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા હવે આ જે ફેઝાબાદ રેલવે સ્ટેશન નામ છે એનું પણ નામ બદલીને હાલમાં અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું છે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન ઉત્તર રેલવે ઝોન હેઠળ આવશે હવે કોણે કર્યું છે ઉત્તર પ્રદેશ સરકારે ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ ગવર્નર છે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશનું કેપિટલ છે લખનઉ જે ગોમતી નદીના કિનારે આવેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આજના કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતો મિત્રો આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય મૂળની અનિતા આનંદ કયા દેશની નવી સંરક્ષણ અથવા રક્ષા મંત્રી બની છે પૂરી માહિતી સાથે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો ધોરીના પર આપણે જે કોર્સ લોન્ચ કર્યો છે એ ચાલુ થઈ ગયો છે બરાબર ગુજરાતનો ઇતિહાસ અને ગુજરાતનો ભૂગોળ માત્ર પાંચસો રૂપિયામાં તમે આ કોર્સ લઈ શકો એના માટે તમે મને કોન્ટેક્ટ કરી શકો અથવા ધોરીણા જે છે એ ડાઉનલોડ કરો ધોરીણા ડાઉનલોડ કરીને તમારા નામ અને નંબર નાખો બરાબર ત્યાંથી તમને યુઝર આઈડી પાસવર્ડ મળી જશે અંદર જશો ગુજરાત કોર્સ પર જશો તો તમને આપણો આ કોર્સ મળી જશે માત્ર પાંચસો રૂપિયામાં એક વર્ષની વેલિડિટી મળશે તમને એક વર્ષ સુધી તમે આ વિડીયો જોઈ શકશો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો પાંચસો રૂપિયા કોઈ મોટી વાત નથી પૂરેપૂરી નવી ટેકનિકથી તમને સમજાવવામાં આવશે થેન્ક યુ ફરી મળીશું નવા વિડિયો સાથે જય હિન્દ